રવિવારના રોજ એ સંભાવનાઓ દર્શાવી હતી. તેના જ ભાગરૂપે જે તપાસ થઈ, જે એટીએસે તપાસ કરી અને એટીએસની તપાસમાં જે પણ વ્યક્તિઓના નામ એટલે કે 16 જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા કે જેમે પેપર ફૂટ કરવાની ઘટના સાથે સંકળાયેલા હતા એવાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને આજ વખતે જે નામ જાહેર થયા છે એમાં જે મુખ્ય 3 વ્યક્તિઓ કે જેની આજે ચર્ચા કરવી છે, કેમ કે આ એવા વ્યક્તિઓ છે કે જે ફક્ત જુનિયર ક્લર્કની પરીક્ષાના પેપર લીકેજ સાથે જ સંકળાયેલા નથી. આ એવા વ્યક્તિઓ છે જેમાં ખાસ કરીને ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને હાર્દિક શર્મા પ્રાંતિ, આ વ્યક્તિઓએ ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને હાર્દિક શર્મા આ એવા વ્યક્તિઓ છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી JEE, NEET, સ્ટાફ સિલેક્શન, IBPS જે પણ ઓનલાઈન પરીક્ષાઓ લેવાય છે એના કૌભાંડ સાથે પણ સીધા સંકળાયેલા છે. કેમ કે ભૂતકાળમાં જે જે પરીક્ષાઓ લેવાની છે તેમાં મેડિકલમાં એડમિશન અપાવવાના બહાને પણ 70-80 લાખ રૂપિયા જેટલા ઉઘરાણાઓએ આ જ ભાસ્કર ચૌધરીએ કરેલા છે. તેની સાથે જે ઉર્જા વિભાગનું જે આજથી મેં 1 વર્ષ પહેલાં 4 જાન્યુઆરી 2021ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને જાણ કરેલી કે ભાઈ ઉર્જા વિભાગમાં સિસ્ટેમેટિક ઓનલાઈન સ્કેમ ચાલી રહ્યું છે, એની સાથે પણ આ જ વ્યક્તિઓ જે સીધી રીતે સંકળાયેલા છે અને આ જ ભાસ્કર ચૌધરી અને એની બીજી ગેંગ જે ફરજી સર્ટિફિકેટ જે કહી શકાય કે બહારના રાજ્યની યુનિવર્સિટીના રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશના MPSW માટેની જે પરીક્ષાઓ લેવાય છે એમાં SI સર્ટિફિકેટ, પશુધન નિરીક્ષકની જે પરીક્ષા લેવાય છે એમાં LI સર્ટિફિકેટ અને એની સાથે સાથે એ એન્જિનિયરિંગના સર્ટિફિકેટનો પણ એ ધંધો ચલાવતા હતા, જેનું અમે આજથી 1 વર્ષ પહેલાં સ્ટિંગ પણ કરેલું હતું અને એ વિડીયો અમે આ માધ્યમથી, પ્રેસ મીડિયાના માધ્યમથી તમારા સમક્ષ રાખીએ છીએ. તેની સાથે આની સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓમાં RM પટેલ જે લોર્ડ કૃષ્ણ ટ્રસ્ટ ચલાવતા હતા એ પણ આમાં કહી શકાય કે આરોગ્ય વિભાગની જે ભરતીઓ હતી એમાં પણ એટલી જ એમની સંડોવણી છે. હવે ખાસ કરીને જે વ્યક્તિનું નામ ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ, આ કેતન બારોટ એ કહી શકાય કે અરવલ્લીના જે આસપાસના વિસ્તારો છે એની સાથે સીધી રીતે સંકળાયેલા છે. આ મોટાભાગની તમામ જે લિંકો આજે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું તે એ અરવલ્લી આસપાસ જે વિસ્તારો છે તેની સાથે સીધી સંકળાયેલી છે. અરવલ્લીમાં ખાસ કરીને જે કેતન બારોટ છે એ કેતન બારોટનું મોસાળ એ નરસિંહપુર ખાતે આવેલું છે અને નરસિંહપુરમાં તેમની મુલાકાત અને તેમની સાથે ગરબો ધરાવનાર અવિનાશ પટેલ, આ અવિનાશ પટેલ કે જે ભૂતકાળની ઘણી બધી પરીક્ષાઓમાં પેપર લીકેજમાં સીધો જ સંકળાયેલો છે અને આ અવિનાશ પટેલ કે જેમના ધર્મપત્ની, જેમના સગા બેન, તેમના બને તેમના કહી શકાય કે અન્ય સંબંધીઓ પણ આ જ ઉર્જા વિભાગની અને અન્ય ભરતીઓમાં કૌભાંડી લાગેલા છે, તેમના પત્નીનું જે સર્ટિફિકેટ છે એ પણ ફરજી છે, એ પણ બનાવટી છે, જે ભાસ્કર ચૌધરી અને એવા લોકો પાસે તેમને મેળવેલું છે. અને આ જે કેતન બારોટ છે એમની સાથે અવિનાશ પટેલ એ અરવલ્લીના જે નરસિંહપુર ખાતેનું ગામ છે ત્યાંના વતની છે. એમની સાથે અરવિંદની સાથે અવિનાશની સાથે અરવિંદ પટેલ, અજય પટેલ અને દેવ પટેલ આ લોકોએ ઉર્જા વિભાગની ભરતીમાં ઓછામાં ઓછા જે અમારી પાસે ડેટા છે એ પ્રમાણે ઓછામાં ઓછા 300 કરતાં વધારે લોકોને ઉર્જા વિભાગમાં સિસ્ટમેટિક સ્કેમથી લગાડેલા છે, જેની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવતી હતી અને જ્યાં ભાસ્કર ચૌધરીની જે ઇન્સ્ટિટ્યૂટ હતી સ્ટેકવાઇઝ ટેકનોલોજી એમાં આ જ અવિનાશે કહી શકાય કે જે ફંડિંગ 70-80 લાખ રૂપિયાનું ફંડિંગ એ ભાસ્કર ચૌધરીની ઓફિસ માટે કરેલું છે. અવિનાશની
પીએનબી ખાતેની નરસિંહપુરમાં જે આવેલી જે બ્રાન્ચ છે પીએનબીની તેનો ડેટા તપાસના તમામ વિગતો એ સામે આવી જશે અવિનાશ અને ખાસ કરીને તેમના ફાધરનું એકાઉન્ટ એ જો ચેક કરાય અને આ જુનિયર ક્લર્કનું જે પેપર ફૂટવાનું હતું એમના એક અઠવાડિયા સુધીના અને આની પહેલાંના જે પણ પેપરો ફૂટ્યા છે તે તમામમાં તેને આ બરોડા સાથે એટલે કે ભાસ્કર ચૌધરી સાથેનો સીધો સંપર્ક એ મોબાઈલ ડેટાના તમામ માધ્યમોથી મળી રહેશે. હવે આ જે લોકો છે તે મોટા પ્રમાણમાં આમની સાથે સીધા સંકળાયેલા છે અને અવિનાશ છે એ અરવિંદ પટેલનો ભાણો છે. તેની સાથે જ જે આની પહેલાંના જે ભરતી કૌભાંડો થયા છે એમાં જો વાત કરીએ તો એલઆરડીમાં જે વ્યક્તિનું નામ આવ્યું હતું એ હતા મનહર પટેલ. હવે એફઆઈઆરમાં પણ એમનું નામ છે જ. આ જ મનહર પટેલ એ સીધી જ રીતે સંકળાયેલા છે અરવિંદભાઈ જોડે, અવિનાશ જોડે અને અજય જોડે. અને એ જ લોકોએ કહી શકાય કે આ 2018નું જે પેપર ફૂટ્યું જે દિલ્હીથી યશપાલસિંહ સોલંકી નામનો વ્યક્તિ ગુજરાતમાં પેપર લાવ્યો જે કર્ણાટકમાં છપાયેલું હતું પછી દિલ્હી સુધી પહોંચ્યું પછી એ વ્યક્તિ યશપાલસિંહ સોલંકી ગુજરાત લાવ્યા એને મનહર પટેલને આપ્યું અને મનહર પટેલે એના અજયને અવિનાશને એ બધા સુધી એ પેપર પહોંચાડ્યું. આમાં જે ગાંધીનગરની સેક્ટર 8 ખાતેની જે હોસ્ટેલ હતી જે રૂપલબેન શર્મા ચલાવતા હતા એમાં ખાસ કરીને શ્રી રામ હોસ્ટેલ એમાં આ પેપર જે પહોંચાડવામાં આવ્યું હતું ત્યારબાદ એ પેપર લીક પણ થયું અને પેપર રદ પણ થયું. આ એ લોકો છે જે એકબીજાની કડીઓ સાથે સીધા જ સંકળાયેલા છે. એની સાથે જો જોવા જઈએ તો આ જ મનહર પટેલ જે 2018માં PAT ટાટનું જે પેપર હતું એ ટાટના પેપરમાં પણ સીધા જ સંડોવાયેલા છે અને TAT નું પેપર જ્યારે ફૂટ્યું ત્યારે એ રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન PA જલ્લુ અને PA જલ્લુના બહુ અંગત એવા કહી શકાય કે સંજયભાઈ ચૌધરી જેને આ પેપર એ મનહર પટેલને આપેલું હતું અને આ મનહર પટેલને આપેલા પેપર બાદ પછી અવધેશ જતીનભાઈ અરવિંદભાઈ પટેલ એટલે કે અરવિંદભાઈના દીકરા અને વિષ્ણુભાઈ પટેલ, જીત પટેલ, અશોક પટેલ સુધી આ પેપર પહોંચેલું હતું. એટલે આ તમામ જે કૌભાંડો થયા છે અત્યાર સુધીમાં એ તમામ કૌભાંડોમાં અરવલ્લી એ એપી સેન્ટર રહ્યું છે અને બરોડાથી જે પણ લિંક આવતી તે તમામ અહીંયા અરવલ્લી અને પછી ત્યાંથી બીજી જગ્યાએ પેપર પહોંચતા હતા. ખાસ કરીને આની પહેલાં જ્યારે અન્ય પ્રેસમાં મેં જ્યારે વાર્તાલાપ કર્યો છે ત્યારે પ્રાતિજ ખાતે જે પેપર ઊંચા ફાર્મ હાઉસ ખાતે ફૂટ્યું હતું તેમાં પણ જે વ્યક્તિનું નામ હતું એમાં નાનાભાઈ ખોડાભાઈ ડાંગરનું પણ નામ હતું. સબ ઓડિટરનું પેપર જે ધોળકાની સુરભી સોસાયટી ખાતે ફૂટ્યું તેમાં પણ નાનાભાઈ ખોડાભાઈનું ડાંગર હતું, નાનાભાઈ ખોડાભાઈ ડાંગરનું નામ હતું. અને આ જ લોકોએ એના ભાઈ દ્વારા કહી શકાય કે સબ ઓડિટરનું પેપર જે 10 ઓક્ટોમ્બરના રોજ હતું એ 10 ઓક્ટોમ્બરનું પેપર 9 ઓક્ટોમ્બરની રાતે નેહરુ વિલાસ પેલેસમાં 73 જણા સાથે એ સોલ્વ કરાવેલું હતું. આ તમામ જે પરીક્ષાઓના જે પેપરના કાંડ છે એકબીજા સાથે સંકળાયેલા છે. અમારી બહુ સ્પષ્ટ માંગણી છે કે જે પણ નવો કાયદો આવે એ નવા કાયદામાં
એવું પ્રાવધાન કરવામાં આવે કે 2014 પછીની તમામ ભરતીઓ 2014 પછીની તમામ ભરતીઓની તપાસ કાં તો એવી એસઆઈટી દ્વારા અથવા તો સીબીઆઈ દ્વારા સીધી જ તપાસ કરવામાં આવે, જેથી કરીને આમાં જે અત્યારે એટીએસએ ભાસ્કર ચૌધરી કેતન બારકનું જે હતી સંડોવણીએ પકડી છે, સરાહનીય બાબત એમાં ના જ નથી, પરંતુ આમાં હજી એવા ઘણા છેડાઓ છે કે જે છટકી રહ્યા છે, એને પણ પકડવા એટલા જ જરૂરી છે. અને એમાં જે મુખ્ય ભૂમિકા જે વ્યક્તિ કરે છે એ વ્યક્તિ છે નિશિકાંત સિંહા. આમાં નિશિકાંત સિંહાનો ફોટો પણ છે, એની સાથે તમે જોઈ શકો છો કે ભાઈ ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને જે બીજા અન્ય આરોપી પકડાયા છે એ પણ છે. નિશિકાંત સિંહા એ આમાં ખાસ કરીને જેની પોતાની રાજકીય વર્ગ અને જે બ્યુરોક્રેટ છે એ બ્યુરોક્રેટ સાથેનો સીધો ગરબ હોવાને કારણે એ કોઈને કોઈ રીતે છટકબારીથી છટકી જાય છે. આ જ ભાસ્કર ચૌધરી જે તે સમયે સીબીઆઈના સકંજામાં પણ હતા અને તિહાર જેલ સુધી પણ ગયા છે, આ જ ભાસ્કર ચૌધરીને છોડાવનાર આ જે નિશિકાંત સિંહા છે એમને પણ અત્યારે તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરવા જોઈએ અને એની તપાસ કરવી જોઈએ. કેમ કે આ એવા લોકો છે જે કોઈને કોઈ રીતે વગના જોરે આમાંથી આ છટકબારીમાંથી નીકળી જાય છે. એટલે કાયદો જે કડક બનાવવામાં આવે એમાં આ તમામ જે ભૂતકાળના આરોપીઓ છે તે પણ અને જે વર્તમાનમાં જે આરોપીઓ છે તે પણ એમને સજા કરવામાં આવે. આ નિશિકાંત સિંહા જે તમે એ કઈ રીતે જોડાયેલા સાથે રાજકીય છે? નિશિકાંત સિંહા એ આ બધા જ સાથે, એટલે કે ભાઈ ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને બીજા જે અન્ય લોકો છે એમની સાથે આ જે સ્કેન્ડલ છે એ સ્કેન્ડલ સાથે સંકળાયેલા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એની જે રાજકીય વર્ગ છે એની જે બ્યુરોક્રેટ સાથે, કારણ કે એને સારા સારા આઈએએસ અને સારા સારા આઈપીએસ અધિકારી જે બિહારના છે, જે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અત્યારે કોઈ ને કોઈ વિભાગમાં સેવા ભજવે છે એવા લોકો સાથે ગરબો હોવાને કારણે એ કોઈને કોઈ રીતે આમાંથી છટકી જાય છે. આ વખતે એ કોઈ વ્યક્તિ ન છટકે એટલા માટે આ ફરીથી અમે ચર્ચા કરીએ છીએ કે આવા લોકોને પણ પકડવાની જરૂર છે. અમે આજથી એક વર્ષ પહેલા જ્યારે ઉર્જા વિભાગનું કૌભાંડ થયું ત્યારે આ જ અવિનાશ, આ જ અરવિંદ અને આ તમામ જે લોકો હતા એ બધાના આધાર પુરાવા સાથે અમે ત્યારે ગૃહ રાજ્યમંત્રીને મળ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીને અમે વાત પણ કરી હતી. ફરીથી અમે એ જ કહીએ છીએ કે ભૂતકાળમાં કોઈ પ્રકારના બોધપાઠ નથી લેવાનો કે કોઈ પ્રકારના એક્શન નથી લેવાના. આ વખતે આ કોઈ પણ છટકી ન જાય, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ લોકોએ ખૂબ મોટા પાયે ચેડા કર્યા છે. ફક્ત ઓનલાઈન ભરતી નહીં, ઓફલાઈનમાં પણ આ લોકોએ પેપર લાવી એ પ્રાતિજના ઊંચા ફાર્મ હાઉસમાં હોય, પાલીતાણાની ધર્મશાળા હોય કે પછી કહી શકાય કે લોલિયા જેવા ફાર્મ હાઉસ હોય જે ધોળકાની બાજુમાં આવેલા, બગોદરા હાઈવે ઉપર આવેલા, આ બધી જ જગ્યાએ આ લોકો સીધી રીતે ઇન્વોલ્વ છે. તો આવા લોકોને પકડવા ખૂબ જરૂરી છે. મેં ગૃહ રાજ્યમંત્રી ને તમામ આ બાબતના પુરાવો આપેલા છે, છતાં પણ કોઈ પ્રકારના એક્શન લેવામાં આવેલા નથી. કેમ કે આ એ જ લોકો છે કે જે સીધી જ રીતે સંકળાયેલા છે આમાં, અવિનાશ, અરવિંદ, અજય, જે ચોઇલા, જીતપુર અને નરસિંહપુરના છે, એ લોકો સૌથી વધારે મોટા ભાગે પેપર ફૂટવાની ઘટનામાં કોઈ ને કોઈ જગ્યાએ તમે એફઆઈઆર જોશો અથવા તો કોઈ ને કોઈ જગ્યાએ આરોપ લાગ્યા છે જેમાં ઘણી વખત પેપર લીક થયા હોય, ભલું એફઆઈઆર ન નોંધાણી હોય અને આક્ષેપો લાગ્યા હોય એવા પણ વ્યક્તિઓ આમાં છે. અને સરકારને અત્યાર સુધીમાં 13 પેપર રદ કરવાની
એ ફરજ પડી છે. આ 13 પેપરમાં લીકેજમાં 2014 માં મુખ્ય સેવિકાનું અને રેવન્યુ તલાટીના પેપર થી લઈ અત્યાર સુધીના જે પેપર 2023 સુધીમાં ફૂટેલા છે, ફોડવામાં આવ્યા છે, એ તમામ પેપરમાં 2016 આ તમામની ભૂમિકા એ બહુ વધારે પડતી ચિંતાસ્પદ છે. અને છેલ્લા 4 વર્ષમાં આ લોકોના બેંક એકાઉન્ટ જો તપાસવામાં આવે, પ્રોપર્ટી તપાસવામાં આવે, તો ઓછામાં ઓછી 10-12 કરોડની પ્રોપર્ટી છેલ્લા 4 વર્ષમાં એ અગધો વધારો થયો છે. 4-10 કરોડ કરતાં પણ વધારે પ્રોપર્ટીમાં વધારો થયો છે. આ ભાસ્કર ચૌધરી કે જે EEE NEET થી સ્ટાફ સિલેક્શનની એક્ઝામ જે કેન્દ્ર સરકારમાં જે અત્યારે પેપરો ફૂટ્યા છે ભૂતકાળમાં, એ ભૂતકાળમાં એનું સેન્ટર જ્યારે ગુજરાતમાં આવતું, જ્યારે બરોડા આવતું, ત્યારે આ લોકો પોતાના મળતિયાઓને એ સેટ કરી એના પાસેથી પૈસા લઈ અને એને કેન્દ્ર સરકારની ભરતીમાં પણ ફ્રોડ કરેલા છે. ફક્ત જુનિયર ક્લાસ સાથે સંકળાયેલા નથી. હાર્દિક શર્મા જે છે સાબરકાંઠાના પ્રાતિજ ખાતેના છે, એ હાર્દિક શર્મા પણ જે પ્રાતિજમાં અને અમદાવાદમાં લોકોને બેસાડવાના અને એની સાથે કહી શકાય કે વિદ્યાર્થીઓને કોઈને કોઈ રીતે લોભ લાલચ આપી અને ફસાવાના બહુ મોટા સ્કેમ સાથે આ વ્યક્તિ પણ સંકળાયેલા છે, જે અત્યારે ADS ના સકંજામાં છે. અમે ઈચ્છીએ છીએ કે આની પર નિષ્પક્ષ તપાસ થાય અને જે કાયદો બને એમાં આ તમામને એ કહી શકાય તો CBI દ્વારા તપાસ થાય તો ખૂબ સારું, SIT બેસે તો ખૂબ સારું. આવા લોકો હવે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં ચેડા ન કરે. નવો કાયદો જ્યારે બની રહ્યો છે ત્યારે આ બધાને છોડી દેવામાં ન આવે, આ બધાને આ નવા કાયદાની અંદર લેવામાં આવે એવી અમારી માંગણી છે. સુરતજી, ETS તમારી પાસે આટલી બધી માહિતી હોય છે, ETS ક્રોસ વેરિફિકેશન માટે અથવા ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે કેમ તમારી સાથે વાત કરવા નથી આવતું? અમે ચોક્કસપણે આ વખતે એક નવું પણ કર્યું છે કે આ તમામ જે અમારી પાસે એવિડન્સ છે એ એવિડન્સ અમે સીધા નરેન્દ્ર મોદી સાહેબના ડેશબોર્ડ ઉપર, PMO ઉપર અને અહીંયા કહી શકાય, કારણ કે આ બધા જ એવા એવિડન્સ છે કે આની પહેલાં અમે ગુજરાતના CM ને, ગુજરાતના HMને આપી શક્યા છીએ અને અમે આની પહેલાં CBIની તપાસની માંગણી પણ કરી છે. પણ આ જ વખતે અમે લોકોએ સીધા જ PMOના ડેશબોર્ડ સુધી આ તમામ પુરાવો મોકલ્યા છે અને અમારી ઈચ્છા પણ એ છે કે અમે ATS જે ચીફ છે એ ATS ચીફને પણ આ તમામ પુરાવો આપીએ, કેમ કે અમારી પાસે આ તમામ જે બાબતો છે એના બીજા જે લોકો સંકળાયેલા છે એના પણ આધાર પુરાવો છે. કેમ કે આમ જોવા જઈએ તો હું બધાના નામ બોલું છું જે પેપરોમાં જે રીતે સંકળાયેલા હતા એમાં. ઉર્જા વિભાગનો જે કૌભાંડિયા એમાં ભાસ્કર ચૌધરી, કેતન બારોટ, અવિનાશ પટેલ, અરવિંદભાઈ પટેલ, અજયભાઈ પટેલ, દેવ પટેલ, મિતભાઈ પટેલ, અવધેશભાઈ પટેલ, હાર્દિક શર્મા અને એની સાથે એક IB પ્રજાપતિ કરીને વ્યક્તિ જે ધનસુરાના છે, એ વ્યક્તિઓ સીધા જ આના ઉર્જા વિભાગમાં જોડાયેલા. અને જે LRD નું પેપર ફૂટ્યું એમાં યશવંતી સોલંકી, મનહરભાઈ પટેલ, રૂપલબેન શર્મા, PV પટેલ, મુકેશ ચૌધરી, જયેશભાઈ, જયેન્દ્રભાઈ રાવલ, આ લોકો સંકળાયેલા જેના FIR માં નામ છે. ત્યારબાદ બિન સચિવાલયનું જે પેપર ફૂટ્યું એમાં જે વ્યક્તિ ઉપર સીધો આરોપ હતો એ તો પ્રવીણ દાન ગઢવી, જે પાલીતાણા સંપર્ક રાખતો હતો અને પાલીતાણાના જ વ્યક્તિઓ જેમાં તાનાભાઈ ખોડાભાઈ ડાંગર, જેમાં કહી શકાય ઘનશ્યામભાઈ ખોડાભાઈ ડાંગર, આ વ્યક્તિઓએ ભૂતકાળમાં ઘણી બધી પરીક્ષાના પેપર ફૂટ્યા એમાં એના નામ છે. આ જ તાનાભાઈ ખોડાભાઈ ડાંગરનું નામ એ સબ ઓર્ડિનલમાં ધોળકા ખાતે જે FIR લખાય એ ધોળકામાં પણ નામ છે. આ જ દાનાભાઈ ખોડાભાઈ ડાંગરનું નામ એ પ્રાતિજમાં જે FIR હેડક્લાર્કનું જે પેપર ફૂટ્યું એમાં પણ નામ છે. અને આ જ વ્યક્તિઓએ જે કહી શકાય કે આની સાથે સંપર્ક ધરાવનાર અને જસદણ વિછિયાના ગામના જે છે એ ચંદુ ગોહેલ અને જયંતિ ગોહેલ
અને એની સાથે મનસુખ હીરાભાઈ જમોલ ચોટીલાના છે, તે જે ગાંધીનગરમાં સેક્ટર 23 ખાતે હોસ્ટેલ પણ ચલાવે છે, જ્યાં ભૂતકાળમાં ઘણા વ્યક્તિઓને એને આ પેપરના આગલા દિવસે રાતે પેપર આપીને લગાડેલા છે. એમાં ઓડિટર, સબ ઓડિટર, ડબલ એની મિકેનિકલ 192 નંબરની જાહેરાત, આ બધી જ એવી જાહેરાતો હતી કે જેમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એમાં એડ કરવાની, જીએમસી એમપીએસડબ્લ્યુની જે ભરતી હતી, તો આ જ વ્યક્તિઓએ જે ચંદુભાઈ ગોહેલ, જયંતિભાઈ ગોહેલ અને મનસુખભાઈ હીરાભાઈ જમોળ એ લોકોએ આમાં પણ સેટિંગ કરી અને આવા લોકો લગાડેલા છે. સબ ઓડિટરનું જે ધોળકા ખાતે પેપર ફૂટવાની ઘટના બહાર આવી, જે ભાસ્કર રામના ઘરે રાતે પોલીસ 3 વાગે ત્રાટકી અને કહી શકાય કે એમાં આગળ બીજી કોઈ તપાસ ન થઈ, પરંતુ એ જ ભાસ્કરે ધોળકામાં 35 વિદ્યાર્થીઓને જે ભેગા કર્યા હતા એ તમામ અલગ અલગ જિલ્લાઓના હતા, પરંતુ જે એની બાજુમાં જ જે બગોદરા હાઈવે ઉપર આવેલી લોલિયા જે છે જૈન શાળા, જૈન ધર્મશાળા, ત્યાં 72 કરતા વધારે છે પણ 72 ના મારી પાસે નામ છે, 72 લોકોને ભેગા કર્યા હતા અને એ જ લોકો અત્યારે સબ ઓડિટર તરીકે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં નોકરી કરી રહ્યા છે. અને એ જ રીતે જે ઓડિટરની પરીક્ષાથી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની જે જેના 30 જગ્યા હતી એમાં જે વ્યક્તિઓમાં 15 જણા ગેરરીતિથી લાગેલા છે, જે પણ અત્યારે અમે આધાર પુરાવા આનાથી પહેલા 3 વખત આપેલા છે, 1 વખત નહીં 3 વખત. માનનીય શ્રી જ્યારે આની પહેલા ભરતી બોર્ડના ચેરમેન બીજા હતા, ત્યારે પછી ઇન્ચાર્જ ચેરમેન એકેલા કે છે, ત્યારે સીએમઓ, એચએમઓ, અમે પંચાયતમાં અને ગુણસેવામાં પણ આના આધાર પુરાવા આપેલા છે, છતાં પણ કોઈ પ્રકારના એક્શન લેવામાં આવેલા નથી. આ એ લોકો છે કે જે સિસ્ટમમાં અંદર રહેલો સડો અને દૂષણ છે, આવા લોકોને દૂર કરવા જ પડશે. જો સરકાર ઈચ્છે કે અમારે આ સિસ્ટમમાંથી સડો દૂર કરવો છે તો ચોક્કસપણે અમે ફરીથી કહીએ છીએ, એઝ એ નિષ્પક્ષ તરીકે કહું છું, વિદ્યાર્થી આગેવાન તરીકે કહું છું, જ્યાં પણ જે પણ આધાર પુરાવાની જરૂર પડે એ તમામ પ્રકારના આધાર પુરાવા અમે દેવા માટે તૈયાર છીએ, જ્યાં પણ જરૂર પડે ત્યાં.